ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ દિવસે રોજગારી મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા। રાજ્ય સરકારે તાજેતરમાં યોજેલા રોજગાર ભરતી મેળા થકી યુવાનોને મોટી સંખ્યામાં રોજગારી આપી હોવાનો દાવો કર્યો। રાજ્ય સરકારના રોજગારીના આંકડા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સરકારના દાવાને ખોટા ગણાવ્યા અને આજ મામલે રાજ્ય સરકાર સંયુક્ત તપાસ સમિતિ રચીને રોજગારીના આંકડાની તપાસ કરાવે તેવી માંગ કરી છે। મેં ચેલેન્જ કરી છે વિધાનસભામાં કે જે લોકોને તમે નોકરી 1,09,000 ને આપી એમ કહો છો, એક જોઈન્ટ કમિટી બનાવો ભાજપ કોંગ્રેસના બંનેના ધારાસભ્યોની, તમે સાચા હો તો, અને અમે ચેક કરવા જઈએ કે ખરેખર નોકરી મળી છે। સરકાર મારી વાત નથી માનતી કારણ કે નોકરી કોઈને આપી જ નથી, આ તો એક નાટક કર્યું છે। કોંગ્રેસના આરોપોને રાજ્યના વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફગાવી દીધા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્ય સરકારે યુવાનોને મોટી સંખ્યામાં રોજગારી આપી છે ત્યારે તેનું સ્વાગત કરવાના બદલે કોંગ્રેસ તેનો પણ વિરોધ કરી રહી છે। ફેબ્રુઆરી 10-17 સુધીમાં 1,09,000 લોકોને બેરોજગારને રોજી આપી છે, રેકોર્ડ ઉપર છે। સામે નોકરી આપનાર લોકો બેઠેલા હતા, 5,000 થી માંડીને 40,000 સુધીની નોકરી આપી છે। અમે બેરોજગારીને એના નિવાસસ્થાનથી ત્યાં રોજગારી આપવાના સ્થાન ઉપર આવવા માટે અમે બસની કૂપન ચોક્કસ આપી છે, એની હાલતને ધ્યાનમાં રાખીને, પણ રેકોર્ડ છે, બધા લોકોને અમે રોજગારી આપી છે। હવે જેને રોજગારી આપી છે એ વિપક્ષથી સહન થતું નથી, એટલા માટે ખોટા આક્ષેપ કરે છે। ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર બેરોજગાર યુવાનોને રોજગારી આપવા મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહ બાદ હવે ચૂંટણી પૂર્વે યુવાનોને બેરોજગારીનો મુદ્દો ગૃહની બહાર પણ ચર્ચાસ્પદ બની રહેશે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ।